हेलो स्टूडेंट्स, इलेक्ट्रिक ट्रेक्शन एंड कंट्रोल ना आना लेक्चर में आप नव चेप्टर चेप्टर नंबर 4 स्टार्ट करवाना छे, जेनुं नाम छे विद्युत लोकोमोटिव अने सहायक साधन सामग्री। बराबर छे, एटले के आनी अंदर आपणे खास करीने शेनी वात करवानी छे, तो के इलेक्ट्रिक लोकोमोटिवनी वात करवानी छे। बराबर, साथे साथे इलेक्ट्रिक लोकोमोटिवनुं लेआउट केवुं होय छे, बराबर, एनो आखो डायग्राम छे ए आपणे जोवानो छे। बीजुं के साधन सामग्री, सहायक साधन सामग्री, हवे इलेक्ट्रिक लोकोमोटिव होय तो आपणी जे लाइन छे ए ऊपरथी जाय छे, एमांथी आपणे करंट कई रीते कलेक्ट करीए छीए, तो करंट कलेक्शन माटे क्या क्या इक्विपमेंट वपराय छे एनी पण आपणे वात करवानी छे। बराबर, साथे साथे आपणो जे सबस्टेशन हशे, ट्रेक्शन सबस्टेशन, एनी अंदर क्या क्या लोकोमोटिव्स छे, सॉरी इक्विपमेंट्स छे, एनी पण आपणे वात करवानी छे। बराबर, अने दरेकना फंक्शन शुं छे एनी वात करवानी छे। पछी आगळ ट्रेनना लाइटनिंग सीस्टम विशे वात करेली छे कि सींगल बेटरी छे, बराबर, ड्यूअल बेटरी छे, एवी रीते बे टाइप आपेला छे। बराबर, एटले एक तो आपणे शुं जोवानुं छे तो के बधा अलग अलग टाइपना इंजिन्स अथवा तो ट्रेक्शनमां जे पण आपणे लोकोमोटिव वापरीए छीए एना लेआउट, जेम के डीसी, एसी, बराबर, पछी थ्री फेस, बेटरी, डीझल, आ बधानी आपणे वात करवानी छे, एटले के लेआउट जोवाना छे, एना फायदा गैरफायदानी पण वात करवानी छे। पछी साथे साथे ए लोको आ चेप्टरनी अंदर घणी बधी स्विच આપેલી છે, બરાબર, એ બધી સ્વિચને આપણે ડીપમાં સ્ટડી નહીં કરીએ તો ચાલશે, આપણે એ સ્વિચના મેઇન ફંક્શન ખ્યાલ હોવો જોઈએ કે આ સ્વિચ કઈ રીતે ઓપરેટ થાય છે। બરાબર, એક્ઝામમાં ઘણીવાર એવો ક્વેશ્ચન આવે છે કે આનો નીચેના આપેલા ઇક્વિપમેન્ટ્સના ફંક્શન લખો, બરાબર છે, તો એમાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ। તો સ્ટાર્ટિંગમાં ચેપ્ટરની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં તમને ઇલેક્ટ્રિક લોકોમોટિવના બે ટાઈપ્સ આપેલા છે, એટલે કે ક્લાસિફિકેશન, વર્ગીકરણ આપેલું છે। બરાબર, ઇલેક્ટ્રિક લોકોમોટિવનું વર્ગીકરણ આપેલું છે, બરાબર, તો એને બે રીતે વર્ગીકૃત કરી શકાય છે। એક તો સ્વયં સમાવિષ્ટ, એનો મતલબ શું થયો તો કે સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ। બરાબર, આપણે આગળ પણ એક વસ્તુ આ ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ હતી કે આપણે જ્યારે ડીઝલ ઇન્જિન, આપણે સ્ટીમ ઇન્જિનની વાત કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી, એમાં એક ફાયદામાં આવતું હતું ખ્યાલ હોય તો કે એ છે એ સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ છે, બરાબર, અને બીજું શું છે તો કે બાહ્ય સ્ત્રોતથી શક્તિ મેળવનાર લોકોમોટિવ। બરાબર, એટલે કે બે ટાઈપમાં એને આપણે ડિવાઈડ કરી નાખ્યા ઇલેક્ટ્રિક લોકોમોટિવને, કયા કયા, એક તો સેલ્ફ કન્ટેન્ડ અને બીજા એવા કે જે સેલ્ફ કન્ટેન્ડ નથી। બરાબર છે, હવે સેલ્ફ કન્ટેન્ડ એટલે શું આપણને ખ્યાલ જ હશે, બરાબર, સેલ્ફ કન્ટેન્ડ એટલે શું તો કે ઈ લોકોમોટિવ એનર્જી માટે, એટલે કે ઉર્જા માટે કોઈ બાહ્ય સ્ત્રોત ઉપર આધાર રાખતો નથી। ખ્યાલ આવી ગયો, આ લોકોમોટિવ પોતાના ઉર્જા મેળવવા માટે કોઈ બાહ્ય સ્ત્રોત ઉપર આધાર રાખતો નથી। જ્યારે બીજું ટાઈપનો છે લોકોમોટિવ, બીજી ટાઈપનો લોકોમોટિવ, એ શું છે તો કે બાહ્ય સ્ત્રોત ઉપર આધાર રાખે છે। બરાબર, તો સેલ્ફ કન્ટેન્ડના ઉદાહરણ જોઈએ તો પહેલાં શું આવે, સ્ટીમ આવે, ડીઝલ આવે, બરાબર છે, કોલસો છે, પછી અહીંયા તમે જોઈએ તો આપણે સેલ્ફ કન્ટેન્ડ યુનિટની વાત કરીએ છીએ લોકોમોટિવમાં। બરાબર, તો આ લોકોમોટિવ બહારની કોઈ પણ ઉર્જા ઉપર આધાર રાખતો નથી, પોતાને જરૂરી શક્તિ મેળવવા માટે તે પોતાનું શક્તિ ઉત્પાદન, એટલે કે પોતે ઉત્પાદન કરી શકે છે। જેમ કે આપણે જોયું હતું કે સ્ટીમ ઇન્જિન આપણે જોઈએ છીએ તો એની અંદર શું હોય તો કે એક બોઇલર હશે, એમાં પાણી હશે અને આપણે સાથે સાથે કોલસો પણ લઈને ચાલશું। બરાબર, બોઇલરની અંદર ગરમ કરશું, સ્ટીમ ઉત્પન્ન થશે અને સ્ટીમ ઇન્જિનથી આપણું લોકોમોટિવ છે એ આગળ પ્રોપેલ થશે। તો એમાં પણ આપણે શું છે તો કે ચાર ટાઈપના આપણે કહી શકીએ, એક તો ડીઝલ લોકોમોટિવ છે, પછી સ્ટીમ લોકોમોટિવ છે, બેટરી લોકોમોટિવ છે અને ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે। હવે આ ચારે ચાર તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આમાં કાંઈ પણ આપણે બહારથી લેવાની જરૂર નથી પડતી, આપણે જે ચલાવવા માટે લોકોમોટિવને ચલાવવા માટે જે પણ વસ્તુની જરૂર છે એ બધી અવેલેબલ છે। જેમ કે ડીઝલ લોકોમોટિવ છે, તેની અંદર આપણે શું યુઝ કરશું, ડીઝલ ઇન્જિન, હવે ડીઝલ ઇન્જિન યુઝ કરતા હોઈએ તો આપણે ડીઝલનો સ્ટોરેજ ટેન્ક ઓલરેડી લોકોમોટિવમાં હશે જ, બરાબર, એટલે કે મેઇન વસ્તુ ડીઝલ, બરાબર છે, તો એ ડીઝલ આપણે સાથે લઈને ચાલીએ છીએ। સ્ટીમ લોકોમોટિવની વાત આપણે ઓલરેડી કરી લીધી છે। પછી બેટરી લોકોમોટિવ, તો બેટરી લોકોમોટિવ છે એની અંદર શું હોય તો બેટરી લોકોમોટિવમાં આપણે સેકન્ડરી બેટરીઝનો યુઝ કરીએ છીએ, બરાબર, સેકન્ડરી બેટરીઝનો યુઝ કરી અને આપણે શું કરશું, એમાં પછી કોઈ આઉટર સોર્સ કે એમાંથી આપણે ઉર્જા લેવાની જરૂર નથી। હવે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, તો ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં શું હશે, ડીઝલ ઇન્જિન પ્રાઇમ મૂવર હશે અને એને કપલ કરેલું હશે જનરેટર સાથે, બરાબર, કે જે એનર્જી, એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરશે, તો એમાં પણ આપણે ડીઝલ સાથે લઈને નીકળીએ છીએ અને ઇલેક્ટ્રિસિટી પણ અંદર જ જનરેટ થાય છે જે જરૂરી હતી તે, બરાબર છે। તો આ રીતે જે આપણે જોયા એ કેવા હતા
स्वयं समाविष्ट एटले के सेल्फ कंटेन्ड लोकोमोटिव बराबर। हवे आगळ वात करवानी छे बेटरी लोकोमोटिव में। मैं तमने ऑलरेडी कीधु कि आपणे एक सेकेंडरी बेटरी नो उपयोग थाय छे बराबर। हवे एमां शुं थाय तो के बेटरी लोकोमोटिव जनरली केवुं छे तो के शोर्ट डिस्टन्स माटे यूज करी शकाय। शुं काम तो के बेटरी छे डिस्चार्ज थई जाय छे बराबर छे। અને તેનો મુખ્ય ઉપયોગ છે એ શું થાય તો કે કોઈ પણ એક મોટો પાવર પ્લાન્ટ હોય કે કોઈ બરાબર બીજી જગ્યાએ જ્યાં ઓછા ડિસ્ટન્સમાં આપણે એક વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ। અને બીજું અહીંયા એક વર્ડ વાપરેલો છે શન્ટિંગ માટે। હવે શન્ટિંગ એટલે શું તો કે શન્ટિંગનો મતલબ એ કે તમે કોઈ બીજું લોકોમોટિવ કે વેગન છે એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે બરાબર। યાર્ડની અંદર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો એના માટે તમે આનો યુઝ કરી શકો છો બરાબર। તો બેટરી લોકોમોટિવ થઈ ગયું। હવે આગળ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ। હવે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે એ સેલ્ફ કન્ટેન્ડમાં સૌથી આપણે જેને કહી શકીએ ભરોસાપાત્ર બરાબર છે। તો સૌથી ભરોસાપાત્ર છે બરાબર છે। હવે આની અંદર થાય કેવું સિસ્ટમ કેવી હોય તો કે રેસિપ્રોકેટિંગ સિસ્ટમ હોય છે એટલે કે આવો એક સિલિન્ડર હશે એની અંદર શું હશે તો કે પિસ્ટન હશે બરાબર। આ પિસ્ટન છે એ શું કરશે તો કે આગળ અને પાછળ મૂવમેન્ટ કરશે બરાબર છે। સેનાથી તો કે ડીઝલ છે એની અંદર એનો સ્પ્રે થશે પછી સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક થશે અને એના કારણે એનર્જી ઉત્પન્ન થશે અને તમારો પિસ્ટન છે એ આગળ આવી રીતે અને પાછળ મૂવમેન્ટ કરશે। હવે આ પિસ્ટન સાથે તમારી આખી ક્રેન્ક મિકેનિઝમ હશે કે જેથી જે વ્હીલ સાથે કનેક્ટેડ હશે અને વ્હીલ શું થશે આગળ જશે બરાબર છે। તો અને બીજું કે ડીઝલ લોકોમોટિવ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે એની આપણે સ્પીડ કંટ્રોલ છે એ રેગ્યુલેટ ઇઝીલી કરી શકીએ છીએ બરાબર છે। હવે આ બધી આ સિસ્ટમ અત્યારે ઓછી યુઝ થાય છે પણ એવી જગ્યાએનો યુઝ ઘણો થાય છે કે જ્યાં આપણી જે લાઇન છે ટ્રેનની બરાબર ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન થયેલું નથી એટલે કે જ્યાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ આપણે વાપરી શકતા નથી એ જગ્યાએ આપણે આનો બહોળો ઉપયોગ કરીએ છીએ બરાબર। હવે મેં તમને કીધું હતું કે આપણે લોકોમોટિવના લેઆઉટ જોવાના છે તો ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવનું લેઆઉટ અહીંયા એને દર્શાવેલું છે બરાબર। હવે લોકોમોટિવના તમે લેઆઉટ જોશો ને તો લગભગ તમને એમ થશે બધું સરખું છે પણ થોડા ડિફરન્સીસ હશે। કઈ રીતે તો કે આ ડીઝલ ઇલેક્ટ્રિક છે તો આપણે શું વિચારવાનું તો કે ડીઝલ છે ડીઝલ લોકોમોટિવ છે તો આપણે ડીઝલ તો જોશે એન્ડ ડીઝલ સાથે હોય તો એને ટેન્ક હશે કે જેમાં એને સ્ટોર કરવું પડે। તો સૌથી પહેલી વસ્તુ જે આપણને મળે છે એ કઈ છે ડીઝલ સ્ટોરેજ ટેન્ક બરાબર કે ડીઝલને સ્ટોર કરવા માટે અથવા તો ફ્યુલ ટેન્ક તમે લખી શકો છો બરાબર છે। પછી ડીઝલ ટેન્ક છે એમાંથી ડીઝલને ક્યાં લઈ જાય તો કે ડીઝલ ઇન્જિનમાં તો ક્યાં આવે છે ડીઝલ ઇન્જિનમાં આવે છે બરાબર એટલે ટુ છે એ શું છે ડીઝલ ઇન્જિન। હવે આપણે મેં આગળ કીધું કે ડીઝલ છે ડીઝલ ઇન્જિનને આપણે શું છે પ્રાઇમ મૂવર તરીકે યુઝ કરીએ છીએ તો એની આરે શું હશે નામ શું છે ડીઝલ ઇલેક્ટ્રિક તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી પડશે બરાબર। તો એમાં શું હશે જનરેટર હશે તો જનરેટર અને આપણા ડીઝલ ઇન્જિનને શું કરવું પડશે એકબીજા સાથે મેકેનિકલી કપલ કરવો પડશે। તો આ નંબર થ્રી છે એ શું છે તો કે મિકેનિકલ કપલિંગ છે બરાબર। નંબર ફોર તો કે કોની સાથે કપલ કર્યો તો ડીસી જનરેટર સાથે તો એ જનરેટર છે। પછી એને આપણે ડીસી ડાયરેક્ટ ડીસી મોટર યુઝ કરી હોય તો આપણને કોઈ વાંધો નથી બરાબર છે। અને અહીંયા કમ્યુટેટર છે કે જેનાથી તમે કરંટ કલેક્ટ કરો છો। પછી આગળ સિક્સ નંબર ઉપર જે છે એ શું છે સર્કિટ બ્રેકર અથવા તો કંટ્રોલ સ્વિચ એનો મતલબ શું થયો કે સપોઝ કે કાંઈ પણ ફોલ્ટ થાય છે કે ઓવરલોડિંગ થાય ઓવર વોલ્ટેજ છે અંડર વોલ્ટેજ છે એવી કોઈ પણ એબનોર્મલ કન્ડિશન આવી બરાબર છે તો મોટરને પ્રોટેક્ટ કરવા માટે આપણે શું યુઝ કરશું તો કે સર્કિટ બ્રેકર અથવા તો કંટ્રોલ સ્વિચનો યુઝ કરીએ છીએ। પછી નંબર સેવન ઉપર શું છે તો કે તમારી ડીસી ટ્રેક્શન મોટર છે બરાબર ડીસી ટ્રેક્શન મોટર। હવે શું થાય તમે જુઓ અહીંયાથી જનરેટરમાંથી કમ્યુટેટર થ્રુ તમે કલેક્ટ કર્યો કરંટ કરંટ ક્યાં ગયો તો કે સર્કિટ બ્રેકરની સિસ્ટમથી થઈ અને અહીંયા નંબર સેવન એટલે કે તમારી ડીસી ટ્રેક્શન મોટર ઉપર આવી ગયો ડીસી ટ્રેક્શન મોટર અને અહીંયાથી ડ્રાઇવિંગ વ્હીલ થયો અને ડ્રાઇવિંગ વ્હીલ અને છે ટ્રેક બરાબર છે। તો આ રીતે આપણે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવનું લેઆઉટ જોયું બરાબર। હવે આગળ વાત કરીએ તો કે બાહ્ય સ્થાનમાંથી શક્તિ મેળવતા લોકોમોટિવ બરાબર એટલે કે આઉટર સોર્સ બહારના સોર્સમાંથી એનર્જી મેળવે છે એની વાત કરીએ બરાબર છે। તો એને આપણે ક્લાસિફાય એટલે કે વર્ગીકૃત કઈ રીતે કરી શકાય તો એના માટે ચાર મેઇન વસ્તુ છે જેના ઉપર એને ક્લાસિફાય કરી શકાય છે ક્યાં ક્યાં તો કે
ट्रेक्शन सेवानो प्रकार एटले के कई टाइपनी ट्रेन छे, बराबर, पेसेन्जर ट्रेन छे के गुड्स कैरिंग ट्रेन छे, बराबर, पछी कई मोटर वापरो छो, ट्रेन ट्रेकनो गेज कयो छे, बराबर, अने शक्तिनो पुरवठोनो प्रकार, एनो मतलब कि तमे एसी वापरो छो, डीसी वापरो छो, थ्री फेस वापरो छो, कोई पण, बराबर, तो एना ऊपर क्लासिफिकेशन थाय छे। तो पहला तो ट्रेक्शन सेवानो प्रकार एटले के कई टाइपनी ट्रेन छे, तो मैं तमने कीधुं तो ई प्रमाणे मुसाफरोनी यातायात एटले के पेसेन्जर ट्रेन छे के पछी माल सामानना परिवहन माटे એટલે गुड्स ट्रेन छे, बराबर, पछी मिश्र परिवहन એટલે કે જેમાં તમે પેસેન્જરને લઈ શકો છો અને માલ સામાનને પણ લઈ શકો છો, પછી શન્ટિંગના કામ માટે અને બ્રેકડાઉન સેવાનું કામ, એટલે સપોઝ કે કોઈ ટ્રેન છે એનું એન્જિન ઓ થઈ ગયું હોય તો એની અંદર તમે યુઝ કરો છો, બરાબર, એની વાત થઈ ગઈ। હવે આગળ તો ટ્રેનના ગેજનો પ્રકાર, બરાબર, હવે ટ્રેનનો ગેજ એટલે શું, તો કે ટ્રેનના બે પાટા છે એ બે પાટા વચ્ચેનું જે અંતર છે એના ઉપર આપણે આધાર રાખી શકીએ છીએ, એના ઉપર આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ। એમાં બ્રોડ ગેજ છે, તમે જોઈ શકો છો બે પાટા વચ્ચેનું અંતર 1.2 મીટર, મીટર ગેજ 1 મીટર, અને નેરો ગેજ તો 0.6 મીટર, બરાબર છે। તો આ રીતે ટ્રેકના ગેજનો પ્રકાર થઈ ગયો। પછી ઉપયોગમાં લેવાતી ટ્રેક્શન મોટરનો પ્રકાર, તો કે ડીસી સિરીઝ મોટર છે, એસી સિરીઝ મોટર છે, અથવા તો થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને પણ તમે યુઝ કરી શકો છો, બરાબર। તો આના ઉપરથી ત્રણ અલગ અલગ ક્લાસિફિકેશન થઈ શકે છે, બરાબર। અને ઉપયોગમાં લેવાતા સપ્લાયનો ટાઈપ, તો ડીસી લોકોમોટિવ ડીસી મોટર એસી ડીસી સપ્લાય લીધો હોય તો ડીસી લોકોમોટિવ, એસી સપ્લાય લીધો હોય તો એસી લોકોમોટિવ, અને મિશ્ર એક ડીસ વીજ પ્રસ્તાવન પ્રત્યાવર્તી વીજ પ્રવાહ લોકોમોટિવ, બરાબર છે। એટલે કે એમાં તમે એસી ડીસીમાં કન્વર્ઝન કરતા હો તો એનું પણ આપણે નામ કરી શકીએ છીએ, બરાબર।